નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા સમય મહિલાઓ અને યુવતીઓ પર સગીરાઓ સાથે છેડતી અને દુષ્કર્મની સતત ઘટનાઓ સામે સામે આવી આવી રહી છે છે ત્યારે હાલમાં પાદરામાં આવેલા દૂધવાળા ગામમાંથી કે જે ધોરણ અભ્યાસ કરી રહેલી એક સોળ વર્ષની સગીરા પોતાના બેરોજગાર નોકરી માટે ગામના સરપંચ પાસે નોકરી માટે ગઈ હતી અને સરપંચને જણાવ્યું કે તમારી કંપનીઓમાં સારી ઓળખાણ છે અને તેના પિતાને નોકરીની જરૂર છે તો તમે નોકરી મળે તે માટે રજૂઆત કરો અને સરપંચ સમક્ષ વાત કરી હતી પરંતુ સરપંચના મનમાં તો કઈ બીજું જ ચાલી રહ્યું હતું તેની દીકરીને મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું વિચારીને પોતાની સાથે ફરવા માટે કહ્યું હતું સગીરા સાથે કોઈ જવાબ ના આપતા વોટ્સએપ પર મેસેજ કરીને જણાવ્યું કે તું અહીંયા આવી જા તારા પપ્પાને હું નોકરી અપાવી દઈશ જેનો પર તેને કોઈ જવાબ ના આપતા સરપંચ વારંવાર વોટ્સએપ પર ફોન કરે અને મેસેજ કરી હેરાન કરતો હતો આખરે પિતાની નોકરી મળે એ લાલચે સગીરા સરપંચ સાથે ગઈ હતી ત્યારે સરપંચે તેની સાથે વિભિસ્ત માંગણી કરી અને છેડતી કરતા જણાવ્યું કે ચાલ વાર નહીં લાગે જેના સરપંચ સતત હેરાન કરતા હતા તેનાથી કંટાળીને સગીરાએ વડો પોલીસ મથકમાં સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સરપંચ વિરુદ્ધ ગુનો નોંધતા તે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું તો મિત્રો આ વિડીયો માટે તમારે શું કેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ